ભાગવતજીની અંદર અરે વ્યાસજીએ 18 જે પુરાણો રચ્યા, માર્કંડે પુરાણ, ભવિષ્ય પુરાણ, બધા પુરાણો રચ્યા પછી વ્યાસજીની કલમ છેલ્લે ચાલી, અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ. બીજાના હિતમાં જીવવું એના જેવું કોઈ પુણ્ય નથી, અને બીજાનું અહિત કરવું એના જેવું કોઈ પાપ નથી. બીજાનું હિત તો કદાચ તમે એમ કહેશો, ભાઈ આ જગતમાં કેટલાકનું હિત કરવું. હવે જો સમજી લેજો, આખું જગત ભેગું થાય ને તોય એક જણની ઈચ્છા પૂરી ન થાય, એટલી ઈચ્છાઓ છે જગતમાં. માણસની ઈચ્છા કેટલી, આખી જગત પૂરું થાય ભેગું થઈને તોય માણસને રાજી ન કરી શકે. આપણે આખા જગતને રાજી કરવાની જરૂર નથી, હું મારી શક્તિ પ્રમાણે કેટલા લોકોને રાજી રાખી શકું. એવું નથી કે લાખો રૂપિયાનું કરોડ રૂપિયાનું દાન દઈ દો તો જ, એમ નહીં. હું મારી શક્તિ છે 5 રૂપિયાની તો એમાંથી 5 પૈસા કોઈને આપું, મારી શક્તિ 5 લાખની છે તો એમાંથી કોઈ 50,000 કોકને આપું. શક્તિ પ્રમાણે બધાને ઉપયોગી થવા માંડો, બસ ભગવાન મળી જશે. આ અનુભવી સંતો કહે છે. કથા સાંભળો છો તમે નક્કી કરી લેજો, કૃષ્ણ અને રૂકમિણીના વિવાહ આપણે ભેગા થઈને વિજવા છે તો કમસે કમ એટલું તો શીખી જાજો કે બીજાના હિતમાં બને એટલું વધારે જીવો. મારા ઘરના સભ્યોને હું કઈ રીતે રાજી કરી શકું, બસ બીજાને હાલો ને આપણે બીજા તો પછી, બીજાની વાત તો પછી આવે. મારા ઘરમાં સભ્યોને હું કેટલા રાજી રાખી શકું, મારા ઘરમાં કંઈક એવું તો નથી થતું ને કે હું સવારે 9 વાગે નીકળું અને સાંજે 6 વાગે પાછો આવતો તો ઘરના સભ્યો બધા એમ કે હાય હવે 6 વાગ્યા સુધી હે, જો હું ના કહેતો તમે કહો છો, તમે ખાલી જગ્યા પૂરી દીધી. આપણે કંઈક એવું તો વર્તન નથી કરતા ને કે આપણે સવારે 9 વાગે નીકળીએ અને સાંજે 6 વાગે ઘરે પાછા આવતા હોય તો નીકળતા વેદ ઘરના સભ્ય વિચાર કરે કે હવે હાય 6 વાગ્યા સુધી હે શાંતિ, એવું તો નથી થતું ને. આપણે આપણા સ્વભાવથી બીજાને હેરાન તો નથી કરતા ને, આપણે આપણા વર્તનથી બીજાને પરેશાન તો નથી કરતા ને, આપણા ઘરના સભ્યો આપણાથી ખુશ તો છે ને. લોકપ્રિય તો પછી બનશું, પહેલાં પરમાત્માને પ્રિય પછી બનશું, પહેલાં પરિવારમાં તો પ્રિય બનીએ.